अस्सलाम वालेकुम। तारीख 12/1/2021 मंगलवार रोज जी के MBPS ऑनलाइन शिक्षण में आपनो स्वागत है। धोरण बे विषय से आपणो कलोल एनी अंदर आपणे पार्ट 8 सोय संचो ने सावु स्वाध्याय पोथी में अभ्यास करी रह्या छे। तो चलो बाळको आजे आगळ अभ्यास करीशुं। स्वाध्याय पोथी काढो अने प्रश्न ध्यान आपो। આજે બાળકો આપણે પ્રશ્ન નંબર 7 કોણ શું કામ કરે છે તેની સાથે જોડવાનું છે। અહીંયા તમને વ્યવસાય કરતાં કામ કરતા કારીગરોના જે ચિત્ર આપ્યા છે અને અહીંયા કોણ શું કામ કરે છે એનું નામ લખ્યું છે। તો અહીંયા નામ પ્રમાણે ચિત્ર આધારિત જોડવાનું છે। તો કઈ રીતે જોડીશું? આ શાનું ચિત્ર છે? પહેલું ખેડૂતનું છે। તો ખેડૂત ખેતી કરે, અનાજ વાવે અને કપાસ પણ વાવે। તો ચલો જોડીએ એની સાથે। તમે જોઈ શકો છો ને બાળકો, જો આ રીતે જોડ્યું ને એ રીતે જ બધા ચિત્રોને એની સાથે જોડવાના છે, બરાબર? ચાલો બાળકો, હવે જોડાઈ ગયા છે વ્યવસાયી કરુગણ કે શું કામ કરે છે એની સાથે। જેમ કે આપણે પહેલું જોયું, ખેડૂત ખેતી કરે, અનાજ વાવે અને કપાસ પણ વાવે। બીજું છે પિંજારાનું ચિત્ર છે। તો પિંજારા રૂ પિંજે ગાદલા તથા રજાઈ બનાવે। ત્રીજું વણકર છે, તો રૂમાંથી કાપડ વણે। ચોથું દરજી છે, તો દરજી કપડાં સીવે। અને પાંચમું ધોબી, તો આપણે જોઈશું ધોબી કપડાં ધુવે અને ઇસ્ત્રી પણ કરે। છઠ્ઠું છે જે મોચી છે, મોચી આપણે ક્યાં છે, મોચી આ રહ્યું, મોચી ચામડામાંથી બૂટ ચપ્પલ બનાવે। સુથાર લાકડામાંથી ખુરશી અને બારી બારણા બનાવે। આઠમું જે છે કુંભારનું છે, તો કુંભાર શું કરે, કુંભાર માટીનો ઘડો કોડિયા બનાવે, એટલે માટીના વાસણો બનાવે। તો આ રીતે આપણે જોડકા એના વ્યવસાયકારોના એના આધારિત કામ જે કરે છે એના આધારિત આપણે જોડીને બતાવ્યા છે। તમારે પણ આ રીતે જોડવાના છે। ચાલો જુઓ બાળકો, પ્રશ્ન નંબર 8, મિત્ર સાથે વાતચીત કરો। હવે તમારે તમારા મિત્ર સાથે વાતચીત કરીને જાતે જવાબ મેળવવાના છે, બરાબર છે? જેમ કે પહેલો સવાલ છે, બિલ્લી માનસીને કોણે કોણે મદદ કરી? તો કોણે મદદ કરી? તો સૌપ્રથમ તો પ્રાણીઓએ રસ્તો બતાવ્યો, પછી ખેડૂત ભાઈ પાસે જાય છે કપાસ લેવા, પછી જાય છે પિંજારા ભાઈ પાસે રૂ પિંજાવા, પછી વણકરભાઈ પાસે કાપડ વણાવે છે અને દરજીભાઈ પાસે સીવડાવે છે કાપડ, ધોબીભાઈ પાસે ધોવડાવીને કાપડ ઇસ્ત્રી કરાવે છે અને સુથારભાઈ પાસે લાકડાની ગાડી બનાવવા, બરાબર, ગાડી બનાવવા જાય છે, કુંભારભાઈ પાસે માટલું તૈયાર કરાવે છે, બરાબર, તેમના નામ આપણે લખવાના અહીંયા। બીજું જે છે, બિલ્લી સુથાર પાસે શા માટે ગઈ, શા માટે? જો બાળકો, બિલ્લી સુથાર પાસે શા માટે ગઈ, તો શા માટે ગઈ બિલ્લી, કારણ કે એને લાકડાની ગાડી બનાવવી હતી, બરાબર, લાકડાની ગાડી બનાવવા માટે તે ક્યાં જાય છે, સુથારભાઈ પાસે જાય છે। ત્રીજું, બિલ્લીની ગાડીના પૈંડામાં પંચર થયું છે, તો ક્યાં જશે, હવે લાકડાની ગાડી બનાવી છે એણે, બરાબર, તો એમાં પંચર થાય નહીં થાય, બરાબર, પણ બીજી ગાડી હોય આપણા રબરના પૈડા હોય તો થઈ શકે, તો આપણે મેકેનિકલ પાસે જઈશું, બરાબર, ગેરેજવાળા ભાઈ પાસે જઈએ। ચોથું, બિલ્લી માસીને મીઠાઈ ખાવી છે, તો મીઠાઈ ખરીદવા કોની પાસે જશે, તો મીઠાઈવાળા ભાઈ પાસે, મીઠાઈ કોણ વેચે, કંદોઈઓ। પાંચમું, બિલ્લી માસી બીમાર પડ્યા છે, દવા લેવા ક્યાં જશે, દવાખાને, આપણે માંદા પડીએ તો ક્યાં જઈએ દવા લેવા, દવાખાને, ડૉક્ટર પાસે, બરાબર, દવાખાને જઈએ। જે વાર્તાનું શીર્ષક તમારે આપવું હોય તે આપી શકો છો। પછી જોઈએ પ્રશ્ન નંબર 9, નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર લખો। પહેલું છે, બિલ્લીએ દિલ્હી જવાનો રસ્તો શોધવા કોને વાત કરી? ચાલો બાળકો, પ્રશ્ન નંબર 9માં પહેલો સવાલ, બિલ્લીએ દિલ્હી જવાનો રસ્તો શોધવા કોને વાત કરી, કોને વાત કરી હતી? વાર્તાની શરૂઆતમાં તમને જો સાંભળી હશે તો ખ્યાલ આવી ગયો હશે કે બિલ્લીએ દિલ્હી જવાનો રસ્તો શોધવા માટે બધા પ્રાણીઓને વાત કરી, બરાબર। આ રીતે તમારે વ્યવસ્થિત લખવાનું છે, જો જગ્યા નહીં હોય તો ઉપરથી લખવાનો પ્રયત્ન કરશો કે વ્યવસ્થિત જવાબ નીચે આવી જાય, બરાબર। બીજું, ગાડી શેની બનેલી હતી? ગાડી લાકડાની બનેલી હતી। ત્રીજો સવાલ, બિલ્લીની ગાડી કોણ ખેંચતું હતું, કોને જોડ્યો હતો ગાડી સાથે? બિલ્લીએ, બરાબર, બિલ્લીએ દેડકાને જોડ્યો હતો, બરાબર, તો લખીશું જવાબ, બિલ્લીની ગાડી દેડકો ખેંચતો હતો। ચોથું, કુંભારભાઈએ બિલ્લીને શું આપ્યું? કુંભારભાઈ બિલ્લીને માટીનો ઘડો આપ્યો। પાંચમું, બિલ્લી ક્યાં જવા તૈયાર થઈ, ક્યાં જવાના હતા બિલ્લીબેન? બિલ્લી દિલ્હી જવા તૈયાર થઈ। આ રીતે તમારે પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત પેન્સિલથી લખવાના રહેશે। પ્રશ્ન નંબર 10, યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું છે, પિંજારાએ ખાલી જગ્યા પિંજી આપ્યો, શું પિંજી આપ્યો, રૂ।
બીજું, દરજીએ માપ લઈ વિલ્લીને ખાલી જગ્યા સીવી આપ્યા. શું સીવી આપ્યા હતા? કપડાં. ત્રીજું, ધોવી કપડાં ધુવે અને ખાલી જગ્યા પણ કરે. શું કરે? ઇસ્ત્રી પણ કરે. ચોથું, બિલ્લીએ ગાડી વડે ખાલી જગ્યાને જોડ્યો. કોને? દેડકાને. પાંચમું, બિલ્લી માસીને સવારી ક્યાં જવા ઉપડી? દિલ્હી તરફ ઉપડી. આ રીતે તમારે ખાલી જગ્યામાં પણ પેન્સિલથી લખવાનું રહેશે. ચલો હવે આગળ જઈએ 11મો પ્રશ્ન. બરાબર, આ રીતે સવાલ જવાબ તમારે પેન્સિલથી લખવાના છે. પ્રશ્ન નંબર 11, પહેલાં શું થશે અને પછી શું થશે તે ચિત્રનો ક્રમ આપીને બતાવવાનું છે. જેમ કે આ તમારે દિવાલ ઇમારત કઈ રીતે ઊભી થાય તો કઈ રીતે પહેલાં એને શું કરવું પડે, પહેલાં એની કાચી તૈયારી કઈ રીતે થઈ તો આપણને બહાર આવી રીતે કમ્પ્લીટ દેખાય. બરાબર, તો પહેલાં ઈંટના ટુકડા પડ્યા છે તો એને એક નંબર, પછી અડધું કામ થાય ચણતરનું, પછી આખી દિવાલ ચણાઈ જાય, ત્રણ આખી ઇમારત કમ્પ્લીટ થાય એટલે 4 નંબર. બરાબર, આ રીતે બીજું પણ છે, મોચીનું કામ. કઈ રીતે મોચી ચપ્પલ તૈયાર કરે તો એક ચામડાનું માપ લઈ રહ્યા છે, બીજું ચામડો કાપીને બરાબર વ્યવસ્થિત લીધું છે, ચપ્પલનું માપ લઈને તૈયાર થાય છે, અને ચોથામાં બૂટ તૈયાર થઈ ગયા છે. બરાબર છે, બૂટ કઈ રીતે બનાવવા તેનું આ રીતે મેથડ આપી છે કે પહેલાં ચામડું કાપે, પછી એના ચપ્પલના સાઇઝ માપ, બૂટને સાઇઝ માપે, પછી સાંધા સુધી બરાબર સીવીને તૈયાર કરે અને એકદમ તૈયાર થઈ જાય બૂટ. ત્રીજું જે છે, લોખંડમાંથી ઓજારો કઈ રીતે બને છે. તો પહેલું કાચો માલ જોઈએ, તો બરાબર કાચો માલ આ પડ્યું છે એટલે લોખંડ કાચો માલ આ રીતે પડ્યું દેખાય છે, ત્યાં એક નંબર આપીશું. બીજું, એને લોહાથી ગરમ કરીને એને આકાર આપવામાં આવે છે. ત્રીજું, એને ટીપીને વ્યવસ્થિત ઓજાર બનાવવામાં આવે છે. ચોથું, આ રીતે ઓજાર તૈયાર થઈ જાય છે. ચોથું જે છે એમાં જુઓ કે એની અંદર શું છે, કિસાન કઈ રીતે કોથળા ભરીને અનાજ ઘરે લાવે છે. તો પહેલે તો આપણને વાર્તાની શરૂઆત આપણે ખબર પહેલાં આગળના પાર્ટમાં જોઈ ગયા હતા, ખેતર ખેડવું પડે તો એક નંબર, પછી વાવણી કરવી પડે બરાબર, બીજું, ત્રીજું, પછી એના અંકુરો થાય અને છોડ થાય, અનાજ પાકે અને પછી એના કોથળા ભરાય, બરાબર, બહાર અનાજ પછી દેખાય એટલે 4 નંબર. આ રીતે તમારે પણ વ્યવસ્થિત ક્રમ આપવાના રહેશે. બરાબર છે, તો બાળકો આજે આપણે 11 પ્રશ્ન સુધી ચર્ચા કરી છે. મને આશા છે કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે. આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમ્યો તો લાઈક કરો. થેન્ક યુ.